નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈસુડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર હું ચિન્મભાઈ આપનું સ્વાગત કરું છું આશા રાખું છું કે તમારી મુખ્ય પરીક્ષાની તૈયારી તમદોગાટ ચાલી રહી હશે તમારી તૈયારીને એક આખરી ઓપ આપવા માટે ઈસ્યુડીસી અવારનવાર નવા મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખતા ટૉપિકને લઈને આવતી હોય છે એ જ આપણે સિલસિલા આગળ વધારીએ તો હાલ રિમોટ વોટિંગ ફેસિલિટી આ મુદ્દો લઈને આપણે સમક્ષ હાજર થયો છું રિમોટ વોટિંગ ફેસિલિટી છે એ બ સિલેબસમાં વાત કરું તો પોલિટીમાં એમાં પણ ખાસ કરીને કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ એટલે કે બંધારણીય જે સંસ્થાઓ છે તેમાં પૂછાય છે પ્રેલિમમાં પેપર વનમાં આ ટોપિક પૂછાય એવો છે અને મુખ્ય પરીક્ષામાં પેપર ટુ એટલે કે જીએસ ફાઈવ આમ ટોટલ પાંચમું પેપર પણ જીએસના પેપરની વાત કરીએ તો પેપર ટુ એમાં આ પૂછાતો હોય છે આજની રૂપરેખાની વાત કરું તો સૌ પ્રસંગમાં આપણે જોઈશું કે મુદ્દો સમાચારમાં શા માટે ચર્ચામાં છે શા માટે ચર્ચામાં છે એ જોવાનું કારણ એ કે આના પરથી જો પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાય તો તમે તમારા પ્રશ્નની શરૂઆત એટલે કે ઇન્ટ્રોડક્શન આમાંથી કરી શકો એટલા માટે આપણે આ જોવાનું છે શા માટે ચર્ચામાં છે ત્યારબાદ જોઈશું કે રિમોટ વોટિંગ શું છે હાલમાં ભારતમાં રિમોટ વોટિંગ થઈ રહ્યું છે કે નહીં તે જોવાનું છે ત્યારબાદ રિમોટ વોટિંગની જરૂર શા માટે છે એટલે કે રિમોટ વોટિંગની ચર્ચા થઈ રહી છે તો એની જરૂર ભારતમાં શા માટે છે તે જોવાનું છે ત્યારબાદ રિમોટ વોટિંગ મશીન એટલે કે જેના લીધે આપણે આ મુદ્દો ભણી રહ્યા છીએ તે જોવાનું છે ત્યારબાદ આ રિમોટ વોટિંગ મશીન એટલે કે આરવિએમ છે તે કેવી રીતે કામ કરશે તે જોઈશું ત્યારબાદ તેની સાથે સંકળાયેલા કેટલાક પડકારોની ચર્ચા કરીશું કે જેથી મુખ્ય પરિશ્રમમાં પ્રશ્ન પૂછાય તો તમે આસાનીથી જવાબ લખી શકો ત્યારબાદ તેનો વે ફોરવર્ડ જોઈશું પછી છેલ્લે ઇલેક્શન કમિશન થોડીક બેઝિક માહિતી મેળવીને તમને મુખ્ય પરીક્ષા માટેનો લખવા પ્રેક્ટિસ કરવા માટેનો એક પ્રશ્ન આપવામાં આવશે ટોપિક ચાલુ કરીએ તો હાલમાં જ સોળ જાન્યુઆરીના રોજ ઇલેક્શન કમિશને જે ભારતમાં જેટલા પણ રાજકીય પક્ષો છે તેમને આમંત્રણ આપ્યું હતું કે આવો અને જે એક પ્રોટોટાઇપ રિમોટ વોટિંગ મશીન જે બનાવ્યું છે તેનું આપણે ચકાસણી કરીએ અને ત્યારબાદ ચૂંટણી પાસે એકત્રીસ જાન્યુઆરી એટલે કે રાજકીય પક્ષોને પંદર દિવસનો ટાઈમ આપ્યો હતો કે તમે આના ઉપર કંઈ પણ તમારી ટિપ્પણી હોય તો તમે એમને મોકલી શકો છો એ ટિપ્પણી પણ આવી ગઈ છે અને મોટા ભાગના રાજકીય પક્ષોએ આની વિરુદ્ધમાં મત મત આપ્યો છે કે હાલ ભારતમાં રિમોટ વોટિંગ મશીન એટલે કે રિમોટ વોટિંગ લાગુ કરવાની કોઈ જરૂરિયાત નથી ત્યારબાદ જોઈએ રિમોટ વોટિંગ એટલે શું રિમોટ વોટિંગ એ તમામ માધ્યમોનો ઉલ્લેખ કરે છે કે જે મતદારોને મતદાન કરવા માટે નોંધાયેલા સ્થાને સોંપેલા મતદાન મથક સિવાયના અન્ય સ્થળોથી મતદાન કરવાની મંજૂરી આપે છે સાદી ભાષામાં મિત્રો એમ કહું કે માની લો કે હું અમદાવાદના ગાટલોડિયા વિસ્તારમાં નો વ્યક્તિ રહું છું અને મારું ચૂંટણી કાર્ડમાં જે નોંધાયેલું હોય એ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં નોંધાયેલું છે બરાબર પરંતુ હું આર્થિક કારણોના લીધે હું મુંબઈમાં કામ કરવા માટે ગયેલો છું તો હું મુંબઈથી જો વોટિંગ કરી શકું તેવી કોઈ સુવિધા મને આપવામાં આવે તો એને રિમોટ વોટિંગ કહેવામાં આવે છે આ રિમોટ વોટિંગ એ દૂરસ્થ મતદાન સ્થાન વિદેશમાં અથવા તો દેશમાંથી ક્યાંય પણ હોઈ શકે એટલે કે હું માની લો બીજા કોઈ દેશમાં રહેતો હોઉં ત્યાંથી પણ જો મને ત્યાં બેઠા બેઠા વોટ કરવાની ફેસિલિટી કોઈ કોઈપણ પ્રકારની રીતે જો ઇલેક્ટ્રોનિક અથવા તો નોન ઇલેક્ટ્રોનિક પ્રકારે ઉપલબ્ધ કરવામાં આવેલી હોય તો પણ એને રિમોટ વોટિંગ કહેવાશે અથવા તો દેશમાં જ અંદર એટલે કે ગુજરાતમાંથી બીજા કોઈ રાજ્યમાં આપણે રહેવા ગયા હોય ત્યાંથી તમે વોટિંગ કરતો તો પણ એ રિમોટ વોટિંગ અંતર્ગત ગણાશે હાલની સ્થિતિ જોઈએ એટલે કે હાલ ભારતમાં રિમોટ વોટિંગ ક્યાં થઈ રહ્યું છે તો હાલ સેવા મતદાતાઓ એટલે કે એમાં સશસ્ત્ર દળો રાજ્યનું સશસ્ત્ર પોલીસ દળ વિદેશમાં પોસ્ટ કરાયેલા સરકારી કર્મચારીઓ એટલે કે આર્મી રાજ્યના પોલીસ દળો છે એ અથવા તો વિદેશમાં ભારત તરફથી કોઈ કર્મચારીનું નિયુક્ત કરવામાં આવેલી હોય તો એ લોકોને રિમોટ વોટિંગની ફેસિલિટી આપવામાં આવેલી છે ત્યારબાદ ચૂંટણી ફરજ પરના મતદારો એટલે કે આપણે જાણતા હોઈએ છીએ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે અલગ અલગ સરકારી જે કર્મચારીઓ હોય જેમ કે શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવતી હોય છે તો એવા જે મતદારો હોય તેમના માટે હાલ આપ છે ત્યારબાદ એસી વર્ષથી વધુની ઉંમર ધરાવતા જે મતદારો હોય તેમના માટે પણ આ ફેસિલિટી હાલ ચાલુ છે બીજું છે વિકલાંગ વ્યક્તિઓ તમે કે હું કોઈ વિકલાંગ આપણે કોઈ ખાણ ખોડખામ પણ આવી ગઈ તો આપ પણ આપણને ઘર બેઠા મોત આપવાની ફેસિલિટી જે આપ અત્યારે ભારત સરકાર આપી રહી છે અને નિવારક અટકાયત હેઠળના મતદાનો નિવારક અટકાયત હેઠળના મતદાન એટલે યુ એ કાયદા હેઠળ સશસ્ત્ર દરો કે પોલીસ તમારી તમે ગુનો કરો એ પહેલાં તમારી અટકાયત કરી શકે એવા પાવર છે ત્યારબાદ તમે કોરોના કાળમાં જોયું હશે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પણ નિવારક અટકાયત કરવામાં આવેલી તો આવો કોઈ જે મતદાર હોય તો એને પણ રિમોટ વોટિંગની ફેસિલિટી આપવામાં આવતી હોય છે મિત્રો તમારે કોમેન્ટમાં કરીને જણાવવાનું છે કે બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નિવારક અટકાયતનું પ્રાવધાન કરવામાં આવેલું છે ત્યારબાદ જોઈએ તો ચૂંટણી પંચે એક કમિશનની રચના કરી હતી કમિટી હતી જેનું નામ હતું કમિટી ઓફ ઓફિસર્સ ઓન ડોમેસ્ટિક માઇગ્રન્ટ્સ એટલે કે ઘરેલું જે કામદારો છે માઇગ્રેશન છે એમના ઉપર એક કમિટીની રચના કરવામાં આવી હતી અને એક કમિટીએ આજે રિમોટ વ મતદારો જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે રાજ્યમાં બીજા એક સ્તરે બીજા સ્થળે જતા હોય છે તેમને મતદાન કરવા માટે જે ઉકેલ આપવામાં આવેલો હતો તેમાં રિમોટ વોટિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો બીજું રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એમેન્ડમેન્ટ બિલ બે હજાર સત્તરમાં એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ ઓગણીસો ને એકાવન છે તેમાં સુધારો કરવા માટે સંસદમાં એક બિલ બે હજાર સત્તરમાં લાવવામાં આવ્યું હતું તેમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે વિદેશી મતદારો હોય જે લોકો વિદેશમાં રહે છે તેઓ કંઈ ભારતમાં સ્પેશિયલ ચૂંટણી સમયે મત આપવા માટે કંઈ લાખો રૂપિયાનો ધુમાડો કરીને નથી આવતા હોતા તો એમને જે શારીરિક ચૂંટણી ક્ષેત્રમાં શારીરિક રીતે હાજર રહેવાની જરૂરિયાત છે કે મતદાન તમારે કરવું હોય તો તમે વિદેશમાંથી અહીંયા આવો અને પછી તમે મતદાન કરી શકો તો એને પણ ગેરવ્યાજબી પ્રતિબંધ તરીકે ઉલ્લેખ કરેલો હતો પણ આ બિલ જે છે એ સોળમી લોકસભા જે એટલે કે બે હજાર ઓગણીસમાં જ્યારે વિસર્જન થઈ ગયું ત્યારે આનું બિલનું વિસર્જન થઈ ગયું હવે જોઈએ કે રિમોટ વોટિંગની જરૂર શા માટે છે તો સૌ પ્રથમ ભારતમાં ચારસો ને પચાસ મિલિયન આંતરિક સ્થળાંતર કરનારાઓ છે આંતરિક સ્થળાંતર એટલે મિત્રો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એટલે કે બિહારમાંથી ગુજરાતમાં કે ગુજરાતમાંથી એમપીમાં કે મહારાષ્ટ્રમાં તમે જાઓ એને પણ આંતરિક સ્થળાંતર ગણાય છે અથવા તો ગુજરાતમાં ને ગુજરાતમાં તમે અમદાવાદમાંથી રાજકોટ ગયા અથવા તો કોઈ શહેરમાંથી બીજા કોઈ શહેરમાં ગયા તો એને પણ આંતરિક સ્થળાંતર ગણાય છે તો તેનો આંકડો ભારતમાં ચારસો ને પચાસ મિલિયન છે બરાબર ત્યારબાદ એક અહેવાલ આવ્યો હતો અહેવાલનું નામ છે પોલિટિકલ ઇન્કલુઝન ઓફ સિઝનલ માઇગ્રન્ટ્સ વર્કર ઇન ઇન્ડિયા પરસેપ્શન રિયાલિટીઝ એન્ડ ચેલેન્જીસ આ એક અહેવાલનું શીર્ષક છે તેમાં કહેવામાં આવ્યું છે કે સાહીઠ ટકા કામદારો જે છે તેઓ ઓછામાં ઓછા એક વખત મતદાન કરવાનું ચૂકી ગયા હતા કારણ કે તેઓ આજીવિકાના વિકલ્પોની શોધમાં ઘરેથી દૂર હતા એટલે કે આ ચારસો ને પચાસ મિલિયન મતદારો છે સ્થળાંતર કરતા હતા તેમાંથી સાહીઠ ટકા લોકો એવા છે કે જેમણે ઓછામાં ઓછું એક વખત ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂકી જવાયું કેમ કારણ કે તેઓ આજીવિકાને વિકલ્પોની શોધમાં ઘરથી દૂર હતા આ બે મુદ્દાના લીધે કેટલાક પ્રશ્નો ઊભા થાય છે સૌ મુદ્દો આવે છે તેમના બંધારણીય હકનો આપણને ખ્યાલ છે કે આર્ટિકલ ઓગણીસની માં રાઈટ ટુ વોટ દરેક નાગરિકને આપવામાં આવેલો છે તો આના લીધે નાગરિકોના રાઇટ ટુ વોટનું ઉલ્લંઘન થાય છે અને બીજું માની લો કે હું બીજે ગયેલો છું બરાબર મુંબઈમાં કોઈ કામથી ગયેલો છું પરંતુ હું મુંબઈમાં તો મતદાન કરી જ નહીં શકું કારણ કે મારું મતદાર ક્ષેત્ર હાલ અમદાવાદમાં ઘાટોડિયા વિસ્તારમાં નોંધાયેલું છે તો એના લીધે શું થાય છે કે ગુજરાતમાં ઘાટલોડિયા વિસ્તારની જે કોઈ પ્રતિનિધિ હોય એ પણ આવા જે સ્થળાંતર કરનારા લોકો છે તેમના પ્રશ્નોને ધ્યાનમાં નથી લેતા હોતા અને બીજું સામે પક્ષે હું મુંબઈની રાજકીય ચૂંટણીમાં સક્રિય ભાગીદારી નોંધી નોંધાવી નથી શકતો હતો તેના લીધે મુંબઈમાં જે રાજકારણ રમાઈ રહ્યું હોય તેમાં પણ આવા જે સ્થળાંતર કરનારા લોકો છે તેમને નિગ્લેક્ટ કરવામાં આવે છે તેમના પ્રશ્નોને કોઈ સાંભળવાળું હોતું નથી હોતું વાત કરી કલમ ઓગણીસ એક એના હેઠળ મત આપ એટલે કે મતદાનની જે રાઇટ ટુ વોટ આપવામાં આવેલો છે બરાબર વોટિંગ ટર્નઆઉટમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે બે હજાર ઓગણીસને લોકસભાની સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો તેમાં કુલ નવસો ને દસ મિલિયન મતદારો નોંધાયેલા હતા તેમાંથી લગભગ ત્રીસ મિલિયન નાગરિકોએ પોતાનો મત આપ્યો ન હતો એટલે કે મિત્રો ત્રીજા ભાગના જે મતદારો છે જે નોંધાયેલા છે તેમાંથી ત્રીજા ભાગના મતદારો કોઈ વોટ જ નથી આપતા બીજું છે સમગ્ર દેશની ઇલેક્શન કમિશનની મતદાર યાદી મુજબ મતદાન માટે લાયક એક પોઈન્ટ એકત્રીસ કરોડથી વધારો એ એનઆરઆઈસમાંથી એક ટકાથી પણ ઓછા એટલે કે બે હજાર ઓગણીસ સુધીમાં સમગ્ર દેશમાં લગભગ એકોતેર હજાર સાતસો ને પાંત્રીસ એનઆરઆઈ મતદારો નોંધાયેલા છે હવે તમે વિચાર કરો ક્યાં એક પોઈન્ટ ત્રણ કરોડ એનઆરઆઈસ અને ક્યાં એકોતેર હજાર ખાલી એનઆરઆઈઝ મતદાર માટે નોંધાયેલા છે તો આના લીધે શું થાય છે કે એનઆરઆઈ પણ વોટિંગ કરી નથી શકતા હતા અને તેમનું ભારતની રાજકારણમાં કોઈ અવાજ નથી હોતો એટલે કે તેમનું માની લો કે એનઆરઆઇઝ અમેરિકામાં રહે છે તો અમેરિકામાં એમના શું પ્રશ્નો છે તેને ભારતીય રાજકારણમાં કોઈ પ્રતિનિધિત્વ નથી મળતું હોતું તો આના લીધે આટલા જે આપણે મુદ્દા જોયા તેના લીધે રિમોટ વોટિંગની જરૂરિયાત વર્તાઈ રહી છે હવે જોઈએ કે રિમોટ વોટિંગ મશીન શું છે તો રિમોટ વોશિંગ મશીન છે ને એ આ ફોટો તમે જોઈ રહ્યા છો ને એ ઈવીએમનો છે મિત્રો આરવીએમ આના જેવું જ છે પણ એ ફર્ક સામાન્ય એટલો છે કે તમે જો વોટિંગ કર્યું હોય તો તમને ખ્યાલ હશે કે ઈવીએમમાં છે ને આ એક કાગળની સ્લીપ લગાવેલી હોય છે એના ઉપર ઉમેદવારનું નામ અને સામે ચિહ્ન હોય છે તો આ આરવીએમમાં આજે કાગળની જગ્યાએ એક ડિસ્પ્લે મૂકવામાં આવેલી છે જુઓ તમે હાલના ઇલેક્ટ્રોન વઈ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું સંશોધિત સંસ્કરણ છે તે ઈવીએમ પરના સામાન્ય પ્રિન્ટેડ પેપર એટલે કે આની વાત કરી રહી છે તેના સ્થાને એક ડિસ્પ્લે બોર્ડનો ઉપયોગ કરશે હવે આ આરવીએમ છે તેને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બી અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ઇસીઆઈએલના સહયોગથી વિકસાવવામાં આવેલું છે આ મિત્રો બંને પોઈન્ટ પ્રિલિમ માટે ખૂબ અગત્યના થઈ જાય છે બીજું આરવીએમ છે એ સ્ટેન્ડ અલોન અને નોન નેટવર્ક સિસ્ટમ છે એટલે કે તેની સાથે બીજી કોઈ સિસ્ટમ જોડાયેલ નથી બીજું કોઈ મશીન જોડાયેલું નથી સ્ટેન્ડ અલોન છે એટલે કે એકલું છે અને નોન નેટવર્ક એટલે કે બીજું કોઈ નેટવર્ક સાથે એનો જોડાયેલ નહીં હોય અને એના લીધે જે વારંવાર ચૂંટણી પક્ષો હોય છે કે ચૂંટણી હારી જવા બાદ કહેતા હોય છે કે ઈવીએમ હેક કરવામાં આવેલું હતું તો એવા કોઈ પ્રશ્નો આમાં થવાની સંભાવના નથી રહેલી બીજું કે વર્તમાન મતદાન મથકો જેવી પરિસ્થિતિઓમાં તેઓ રાજ્યની બહાર સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે એટલે કે ગુજરાત રાજ્યનો કોઈ મતદાર બીજા રાજ્યમાં ગયેલો છે કામ કરવા માટે તો જ્યારે ગુજરાતમાં ચૂંટણી હશે ને તો ત્યારે પણ જે રાજ્યમાં મતદાર રહેતો હશે એ રાજ્યમાં અહીંયા મતદાન મથક જેવી પરિસ્થિતિ ઊભી કરીને આમ આરવીએમની સ્થાપના કરવામાં આવશે આરવીએમ એક જ રિમોટ પોલિંગ બુથથી બહુવિધ મત વિસ્તારો બોતેર સુધી સંભાળી શકે છે આમાં શું થયું છે મિત્રો જુઓ આ જે છે એ ગમે એક જ મતદાન મથકનું છે એટલે કે મત વિસ્તાર જે હોય એ મત વિસ્તારો જ માટે કામમાં આવી શકે કેમ કારણ કે અહીંયા પેપર ઉપર ઉમેદવારના નામ લખેલા હોય છે પણ એ આરવીએમમાં એવો કોઈ પેપર લગાવેલું નહીં હોય એના લીધે એ બોતેર મત વિસ્તારો માટે આ કામ કરી શકે એક સાથે બોતેર મતદારો મત વિસ્તારો હોય તેના માટે કામ કરી શકે છે હવે જોઈએ કે આ રિમોટ વોટિંગ મશીન છે તે કેવી રીતે કામ કરે છે બરાબર તો સૌ પ્રથમ તો દૂરસ્થ મતદારે એટલે કે જે કામદાર બીજા રાજ્યમાં કે બીજી કોઈ જગ્યાએ કામ ગયેલો છે તે વ્યક્તિએ મતદાન વિસ્તારના રિટર્નિંગ ઓફિસર એટલે કે આરો પાસે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરીને મતદાન સુવિધા માટે પૂરો નોંધણી કરવામાં પડશે એટલે કે માની લો કે હું મેં વાત કરી એમ કે હું વિસ્તાર ઘાટોડિયામાં રહું છું પરંતુ હું બોમ્બેમાં કામ કરી રહ્યો છું તો મારે મારા મતદાન વિસ્ વિસ્તાર એટલે કે ગાટલોડિયાના રિટર્નિંગ ઓફિસરને ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરવાની રહે છે કે હું બોમ્બેના વિસ્તારમાં રહું છું અને મારે આરવીએમની જરૂરિયાત છે એટલે કે હું રિમોટ વોટિંગની ફેસિલિટીનો લાભ લેવા માગું છું ત્યારબાદ શું કરવામાં આવશે દૂરત મતદાન વર્તમાન રહેઠાણના વિસ્તારના સ્થળોએ એટલે કે વાત કરી બોમ્બેમાં રહું છું તો બોમ્બેમાં આવા ખાત ખાસ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે ત્યારબાદ જ્યારે મતદાનનો દિવસ હોય ત્યારે આપણું પોતાનું જે મત કાર્ડ હોય ચૂંટણી કાર્ડ એ લઈને જવાનું ત્યાં મતદાનની ઓળખ કરવામાં આવશે ત્યારબાદ જે મત વિસ્તારનું કાર્ડ હોય એનું જાહેરમાં પ્રદર્શન સાથે વાંચવામાં આવશે કે આ મત વિસ્તારના વ્યક્તિ છે એનું પ્રદર્શન એટલે કે જ્યાં કોઈ વ્યવસ્થા કરેલી હોય ત્યાં બતાવવાનું પણ ખરું અને વાંચવાનું પણ આવશે અને ત્યારબાદ આપણે જોયું અહીંયા જે ડિસ્પ્લે છે ત્યાં તમે બાઈક બારકોડ આપણે તમે ચૂંટણી કાર્ડ જોશો ને તેનામાં બારકોડ હોય છે તો એમ બારકોડનું સ્કેન કરશો ને એટલે તમારા મત વિસ્તારમાં જે તે ઉમેદવાર હશે ને તેના નામ અને ફોટા સાહેબ અહીંયા ડિસ્પ્લે થઈ જશે ત્યારબાદ તમારે વોટિંગ કરવાનું કે તમારે ભાજપમાં આપવું છે કોંગ્રેસમાં આપવું છે તમે બટન દબાવી શકો છો ત્યારબાદ હું ઘાટવાડા વિસ્તારનો છું પણ મુંબઈમાં મારા જ બાજુમાં રાજકોટનું કોઈ વ્યક્તિ રહી રહ્યું છે બરાબર છે તો એને પણ સેમ પ્રોસેસ કરવાની પણ જ્યારે એ પોતાનો જે ચૂંટણી કાર્ડ છે એને સ્કેન કરશે ને એટલે અહીંયાથી મારો જે વિસ્તારના ઉમેદવારોની માહિતી હતી એ દૂર થઈ જશે અને રાજકોટના જે તે વિસ્તારના ઉમેદવારોની યાદી આવી જશે અને એના એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે બહુવિધ એટલે કે બોતેર મત વિસ્તારો સારી સંભાળી શકે છે જુઓ મતદાનના મત વિસ્તારના કાર્ડમાંથી વાંચેલા મત વિસ્તાર નંબરના આધારે બુલેટ યુનિટ ઓવર ડિસ્પ્લે એટલે કે બીયુઓડી જ્યારે ઉમેદવારોને પ્રદર્શિત કરશે આપણે વાત કરી તે ત્યારબાદ આ કાર્ડ્સ બારકોડ સ્કેનિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને વાંચવામાં આવશે એટલે કે ચૂંટણી કાર્ડ ઉપર જે બારકોડ સિસ્ટમ હોય છે તેનો ઉપયોગના આધારે આ આખી પ્રોસેસ કરવામાં આવે છે ત્યારબાદ મતદાર મતદાન કરશે અને દરેક મત મતદાર મશીનના કંટ્રોલ યુનિટમાં મત વિસ્તાર મુજબ સંગ્રહિત થશે એટલે કે મુંબઈમાં મેં પછી મારો કોઈ મિત્ર રાજકોટનો છે એક સુરતનો ત્રણેય એક સાથે વોટિંગ કર્યું તો ત્રણેના મોત એક જ જગ્યા માટે નહીં નોંધાય પણ મેં અમદાવાદ માટે વોટિંગ કર્યું તો મારા અમદાવાદ વિસ્તાર માટે નોંધાશે બીજા કોઈએ સુરત માટે કર્યું તો એનો સુરત માટે જ નોંધાશે એ રીતનું છે હવે આ આરવીએમ એટલે કે રિમોટ વોટિંગ સાથે કેટલાક પડકારો સંકળાયેલા છે તેની આપણે ચર્ચા કરીએ કે શા માટે રાજકીય પક્ષો આનો અત્યારે હાલ લાગુ કરવાનો વિરોધ કરી રહ્યા છે સૌથી પ્રથમ તમે જો મિત્રો અહીંયા ધ્યાન આપજો કે મુખ્ય પરીક્ષામાં તમે જ્યારે જવાબ લખતા હોય ને ત્યારે પણ તમે આવી રીતે સબ ટૉપિક આપી શકો છો કે પડકારો તો કાયદાકીય પડકારો ત્યારબાદ આપણે આગળ જોઈશું કે વહીવટી પડકારો ત્યારબાદ તકનીકી પડકારો સીધી સીધું પડકાર એક પડકાર બે પડકાર ત્રણ એમ કરવા એના કરતાં આ રીતે તમે સબ ટૉપિકમાં તમારો જવાબ લખી શકો છો એના લીધે તમારું પ્રેઝન્ટેશન સુધર છે અને તપાસનાનું કામ પણ ઈઝી કરી શકો છો સૌથી પહેલો પડકાર છે કે ચાર જે મોટા કાયદાઓ છે તેમાં સુધારો કરવાની જરૂર છે કયા તો જનપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો ને પચાસ ત્યારબાદ ઓગણીસો ને એકાવન ચૂંટણી નિયમોનું આચરણના નિયમો જે છે ઓગણીસો એકસઠ અને મતદાન નિયમોની નોંધણી ઓગણીસો ને સાહીઠ આ ચારમાં સુધારો કરવો પડશે બીજો પડકાર છે મિત્રો કે સ્થળાંતરિત મતદાર છે તો તેના સમયગાળા અને ગેરહાજરીના હેતુના સંદર્ભમાં વ્યાખ્યાત કરવાની જરૂર છે એટલે કે મિત્રો હું સ્થળાંતર કરું છું અમદાવાદથી બોમ્બેમાં બરાબર તો મેં કેટલા સમયગાળા માટે ન્યૂનતમ છ મહિના કે મહિનો સ્થળાંતર કર્યું હોવું જોઈએ અને બીજું કે હું મતદાનના દિવસે હાજર નથી રહેવાનું બીજી જગ્યાએ છું તો તે ગેરહાજરીના હેતુઓના સંદર્ભમાં વ્યાખ્યાત કરવાની એટલે કે હું ફક્ત કામ કરવા માટે ગયેલો છું એ આધાર જ ગણજો કે પછી આપણા તો ખબર છે ને ભારતમાં તો બધા ફરવા જતા અને ત્યાં કહે કે સાહેબ હું તો હિમાચલમાં છું ત્યાં કામ કરું છું બરાબર ને તો આવા કોઈ બાના કોઈ ન બનાવી જાય તેના માટે પ્રોપર સમયગાળો અને ગેરહાજરીના કારણો વ્યાખ્યાયિત કરવાની જરૂર છે ત્રીજું છે રિમોટ વોટિંગની પ્રક્રિયાને પોતે જ વ્યાખ્યાયિત કરવાની જરૂર પડશે કે શું રિમોટનો અર્થ મત વિસ્તાર જિલ્લા કે રાજ્યની બહાર છે એટલે કે તમે કોણે ગણશો રિમોટ વોટિંગ માટે એલિજિબલ રિમોટની વ્યાખ્યા શું હોય કે શું હું એક શહેરમાંથી બીજા શહેરમાં ગયો માની લો કે અમદાવાદમાંથી બાજુમાં ગાંધીનગરમાં જ છું બરાબર તો એ પણ એક પ્રકારનું કે રિમોટ જ થયું તો શું આટલું નજીકનું ડિસ્ટન્સ હોય તો એ વ્યક્તિ પણ એલિજિબલ ગણાશે કે નહીં જિલ્લો બદલો તો જ રિમોટ ગણાય કે રાજ્ય બદલ્યું છે તો જ તમે રિમોટ આ વ્યાખ્યા ગણશો તો એ આખી વ્યાખ્યા જે છે રિમોટ વોટિંગની એને પણ પ્રોપરલી ડિફાઈન કરવાની જરૂર છે બીજો ભાગ પડે છે વહીવટી પડકારો વહીવટી પડકારો એટલે કે આ જે પ્રક્રિયાને કઈ રીતે યોગ્ય રીતે કરી શકીએ કે જેથી ચૂંટણીની હાલ આપણે જે ક્રેડિબિટિબિલિટી છે બરાબર વિશ્વસનીયતા જેને કહેવાય ગુજરાતીમાં તો એ બની રહી શકે તો પહેલો છે વ્યાપક સ્થળાંતર ડેટાબેસ અને દુરસ્થ મતદારોની ગણતરી કરવાની આવશ્યકતા એટલે કે એક પ્રોપર ડેટાબેઝ બનાવવાની જરૂર છે કે આ વિસ્તારમાંથી આટલા વ્યક્તિ આ સ્થળે ગયેલા છે એ જ વિસ્તારમાંથી આટલા વ્યક્તિ બીજા સ્થળે ગયેલા છે તો બધી જ જાણકારી આપણી જોડે યોગ્ય રીતે હોવી જરૂરી છે બીજું છે દૂરસ્થ સ્થળોએ મતદાનની ગુપ્તતા સુનિશ્ચિત કરવી પહેલાં વાત કરીએ એમ કે હું બોમ્બેમાં છું બોમ્બેથી આ રિમોટ ફેસિલિંગનો લાભ લઈ રહ્યો છું બરાબર તો બોમ્બેમાં તો કોઈ એવો કોઈ શું કહેવાય મોડ ઓફ કન્ડક્ટ કોડ ઓફ કન્ડક્ટ લાગુ નહીં હોય તો તે સ્થાને મતદાનની ગુપ્તતા સુનિશ્ચિત કરવી એ પણ એક બહુ મોટો પડકાર છે ત્રીજો છે ઢોંગ અટકાવ પહેલાં વાત કરીએ એમ કે આપણી પ્રજા તો બહુ આમ શું કહેવાય બુદ્ધિશાળી બહુ છે એમ ફરવા નીકળી પડ્યા હોય અને એમ કે હું તો સાહેબ આટલા વર્ષોથી ત્યાં જ રહું છું બરાબર તો એ પ્રકારના ઢોંગ જે છે કોઈ વ્યાજબી કારણ ન હોતું છતાં પણ તમે આ ફેસિલિટીનો ઉપયોગ લઈ રહ્યા છો તો એવા ડ્રોંગ અટકાવવા ખૂબ મોટો પડકાર છે બીજું છે દૂરસ્થ મતદાન મથકોની સંખ્યા અને સ્થાન નક્કી કરવું એટલે કે બીજા કોઈ જ્યારે જગ્યાએ તમે આ આરવીએમ સ્થાપશો તો તે કેટલા મત હોવા જોઈએ અને કયા સ્થળે ગોઠવવા એ પણ એક મોટો પડકાર રહેશે બીજું છે દૂરસ્થ મતદાન મથકો માટે મતદાન કર્મચારીઓની નિમણૂક કરવી હાલ તો આપણે જાણીએ છીએ કે મુખ્યત્વે શિક્ષકોનો તમે મતદાન કર્મચારી તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પણ બીજા રાજ્યમાં આ મતદાન કર્મચારીઓની નિમણૂક કઈ રીતે કરશું કોણે કરશું તે પણ પડકાર છે બીજું છે મતદાન બાઉન રાજ્યની બહારના સ્થળોએ મોડલ કોડનો અમલ વાત કરીએ એમ કે ગુજરાતમાં ચૂંટણી છે તો ગુજરાતની જે વિસ્તાર છે ત્યાં તો મોડલ કોડ લાગુ હશે બરાબર છે પણ બીજા રાજ્યમાં તો ચૂંટણી નથી તો ત્યાં મોડલ મોડલ કોડ લાગુ નહીં હોય બરાબર તો તેઓ એ વખતે તમે જે ખોટા જે પ્રેક્ટિસ થઈ રહી હોય એને કઈ રીતે અટકાવશો અને ત્યાં મોડલ કોડનો અમલ કઈ રીતે કરાવશો તે પણ એક મોટો પ્રશ્ન છે છેલ્લો છે વહીવટીમાં કે ગરીબ અને અભણ સ્થળાંતરિત મતદારોમાં દૂરસ્થ મતદાનની સુવિધા વિશે જાગૃતિ ઊભી કરવી આપણે ખ્યાલ છે મિત્રો કે મોટાભાગે આ જે સ્થળાંતરિત મત મતદારો હોય છે તેમાં મોટા ભાગે મજૂરો જ હોય છે બરાબર જે દસમું પાસ પણ નથી હોતા કે બાણું પાસ પણ હોતી નથી તો એ લોકોને આવી કોઈ સરકાર ફેસિલિટી આપે છે પહેલાં તો જાણકારી કરાવી ત્યારબાદ આખો જે પ્રક્રિયા છે કઈ રીતે કરવી એ વિશે જાગૃતિ એમના ઊભી કરવી એક મોટો પડકાર રહેલો છે ત્રીજો પડકાર છે તકનીકી વિશેના તો મતદારોને મલ્ટી કન્સ્ટિટ્યુઅન્સી આરવીએમ સાથે પરિચિત કરવા આપણે જોયું એમ કે એક સાથે બોતેર મતદાન મથકોએ આ આરવીએમ સંભાળી શકે છે બરાબર છે તો એને સાથે મતદારોને પરિચિત કરવા એ પણ એક મોટો પ્રશ્ન રહેલો છે બીજું છે કે દૂરસ્થ બૂથ પર પડેલા મતોની ગણતરી કરવી અને જે રાજ્યમાં ચૂંટણી છે તે રાજ્યમાં રિટર્નિંગ ઓફિસરોને પરિણામો ટ્રાન્સમિટ કરવા હવે તમે બોમ્બેમાં ગુજરાતની ચૂંટણી માટે આરવીએમ તો ગોઠવી દીધું પણ શું તમે મતદાનની ગણતરી ત્યાં જ કરશો કે મશીન તમે અહીંયા લાવશો જો ત્યાં જ કરશો તો એના માટે જે મતદાન કરવાની જે આખી પ્રક્રિયા છે એક તો એનો બહુ પારદર્શી રીતે થાય એ પડકાર તો રહેલો જ છે પણ ત્યારબાદ જે રાજ્ય ચૂંટણી તમે મતદાન કરી લીધા પછી જે પરિણામો આવ્યા એને જે તે મતદાન મથનના આરો ઓફ તમે કઈ રીતે ટ્રાન્સમિટ કરશો એ પણ એ પડકાર રહેલો છે કે જેથી એમાં કોઈ ભ્રષ્ટાચાર એટલે કે બદલાય પરિણામ બદલાઈ જવાની સંભાવના ન રહે આ તો થયા મિત્રો પડકારો પણ હવે આગળનો રસ્તો કેવો હોવો જોઈએ કારણ કે પ્રશ્ન બહુ મોટો છે ચારસો ને પચાસ મતદારો અને એક કરોડને ત્રીસ લાખ કે એકત્રીસ લાખ એનઆરઆઈસ આટલા બધા મોટી સંખ્યામાં ને આપણે આ હક આપવાની વાત કરી રહ્યા છીએ તો આરવીએમ જે છે રિમોટ વોટિંગ એ તો લાગુ તો કરવું જ જોઈએ પણ એનો આગળનો રસ્તો કેવો હોવો જોઈએ એ સ્વીકારીએ તો તમામ હિતધારકોનો વિશ્વાસ અને સ્વીકાર્યતા એટલે કે આમાં દરેક પક્ષકાર હોય એ મતદારો પછી અલગ અલગ રાજ્યોના સરકારો વચ્ચે વિશ્વાસ અને સ્વીકાર્યતા વધે એના માટે પગલાં લેવા જોઈએ બીજું છે આ મુદ્દા પર સંસદમાં યોગ્ય રીતે ચર્ચા થવી જોઈએ અને સંબંધિત કાયદામાં સુધારો થવો જોઈએ આપણે જોયા જે ચાર કાયદાઓ જોયા એ ચાર કાયદામાં સુધારો કરવો પણ કેવી રીતે તો સંસદમાં એક યોગ્ય ચર્ચા થાય ત્યારબાદ સુધારો કરવાનો એવું નહીં કે તમારી શાસક પક્ષ જોડે બહુમતી છે તો ચર્ચા કર્યા વગર પણ આપણે સુધારો બહાર પાડેલીએ એવું નહીં બીજું છે રિમોટ વોટિંગની રજૂઆત પહેલાં રાજકીય સર્વસંમતિ જરૂરી છે આપણે જોયું ને શરૂઆતમાં જ કે મુદ્દો ચર્ચામાં શા માટે છે તો ઇલેક્શન કમિશને દરેક ચૂંટણી પક્ષોને બોલાવ્યા છે તો તેવી જ રીતે જે બધા રાજકીય પક્ષો છે તેમાં એક સર્વસંમતિ કેળવવી કે હા આપણે આવું કંઈક કરવું જોઈએ અને બીજું એનઆરઆઈના કિસ્સામાં દેશમાંથી દૂર વિતાવેલા સમયના આધારે પાત્રતા માટે નિયમો સ્પષ્ટપણે ઘડાયેલા હોવા જોઈએ એટલે કે હું આજે જાઉં છું ગઈ આવતીકાલે ચૂંટણી છે અને હું આજે જ બીજા દેશમાં જઈ રહ્યો છું તો હું આ રિમોટ વોટિંગની ફેસિલિટી લેવા માટે એલિજિબલ થઈશ કે નહીં એ બધાના નિયમો જે છે એ સ્પષ્ટપણે હોવા જોઈએ કન્ક્લુઝન મિત્રો કન્ક્લુઝનમાં શું હોય શકે તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ભારતમાં ઈવીએમ વોટિંગ આઈડી વગેરે જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં અનન્ય નવીનતાઓ ચલાવી છે રિમોટ વોટિંગ મશીન એટલે કે આઈવીએમ સ્થળાંતરિત મતદારો મત મતાધિકારની સુવિધામાં ક્રાંતિકારી વિકાસ બની શકે છે જો પ્રક્રિયા પ્રૂફ અને ભૂલ મુક્ત હોવી જોઈએ એટલે કે ભૂતકાળમાં પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ઈવીએમ વીવીપેડ વોટિંગ આઈડી એ વગેરેમાં અન્યના નવીનતાઓ ટેકનોલોજીકલ સુધારાઓ કર્યા છે તો તે જ દિશામાં આરવીએમ અપનાવવું એક સારું પગલું છે પણ આ પ્રક્રિયા આખી પ્રૂફ અને ભૂલ મુક્ત હોવી જોઈએ હવે થોડું આપણે જોઈ લઈએ કે ઇલેક્શન કમિશન વિશે જોઈ લઈએ ઇલેક્શન કમિશન એક સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે આ સંસ્થા ભારતમાં લોકસભા રાજ્યસભા રાજ્ય વિધાનસભા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન કરતી હોય છે આ સંસ્થા ભારતીય બંધારણના ભાગ પંદર અને કે અનુચ્છેદ ત્રણસો ચોવીસથી ત્રણસો ઓગણસ ત્રીસમાં સૂચિબદ્ધ છે મુખ્ય પરીક્ષા માટે મિત્રો એક તમારા માટે પ્રેક્ટિસનો પ્રશ્ન છે રિમોટ વોટિંગ શું છે રિમોટ વોટિંગની જરૂરિયાત શા માટે છે અને શું હાલમાં રિમોટ વોટિંગ મશીન ઇલેક્શન કમિશન દ્વારા જે આપ જાહેર કરવામાં આવ્યું છે તે જે હાલની સ્થિતિ છે હાલના જે પ્રશ્નો છે તેનું સોલ્યુશન સમાધાન હોઈ શકે ક્રિટિકલી એક્ઝામિન કરો તો તમારે જવાબ મેં ત્રણ ભાગમાં વેચવાનો રહેશે ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શનમાં તમે આપણે જોયું કે ટોપિક શા ચર્ચામાં છે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો ઇલેક્શન કમિશન વિશે થોડું માહિતી આપીને તમે જવાબ ચાલુ કરી શકો છો ત્યારબાદ બોડીમાં ક્રિટિકલ એક્ઝામિન એટલે કે હા સમાધાન કરી શકશે ત્યારબાદ થોડા પડકારો આપણે જે વાત કરીએ એ રીતનું અને કન્કલુઝન કરવાનું રહેશે પ્રેરિતનો પ્રશ્ન છે મિત્રો કે નીચેના વિધાનો ધ્યાનમાં લો તો પ્રથમ વિધાન છે કે ભારતીય ચૂંટણી પંચ પાંચ સભ્યોની સંસ્થા છે અને બીજું વિધાન છે કે કેન્દ્રીય ગૃહમંત્રાલય સામાન્ય ચૂંટણીઓ અને ચૂંટણીઓ બંને માટે ચૂંટણી સમયપત્રક નક્કી કરે છે અને ત્રીજું વિધાન છે કે ચૂંટણી પંચ માન્ય રાજકીય પક્ષોના વિભાજન અને મર્જાને લગતા વિવાદોનું નિરાકરણ કરે છે એટલે કે આ જે ત્રણ વિધાન છે તેમાંથી સાચા વિધાનો તમારે પસંદ કરવાના છે જવાબ છે માત્ર ત્રણ આપણે ઇલેક્શન કમિશન ખબર છે કે પાંચ સભ્યોનું નહીં ત્રણ સભ્યોનું બનેલું છે અને જ્યારે સમયપત્રક પણ પણ જાહેર કરતું હોય છે બરાબર તેવી જ છે બીજો એક પ્રશ્ન છે કે ભારતમાં મતદાન કરવાનો અને ચૂંટાવાનો અધિકાર ખાલ જગ્યા છે એટલે કે મતદાન કરવાનો અને ચૂંટણી લડવાનો આ બંને જે અધિકાર છે એ ભારતમાં કયા પ્રકારના અધિકાર છે મૂળભૂત અધિકારમાં છે કે કુદરતી અધિકાર છે કે બંધારણીય અધિકાર કે કાનૂની અધિકાર તો જવાબ આવશે બંધારણીય અધિકાર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મતદાન કરવાનો અધિકાર અને ચૂંટણી કરવા લડવાનો અધિકારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ટોપિક અહીંયા મિત્રો પૂરો થાય છે આવા જ જો તમે કન્ટેન્ટ સારું લાગ્યું હોય તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક અને શેર કરી દેજો